પંચમહાલના હાલોલ નગરના એક વિસ્તારમાં 45 વર્ષીય આધેડ પડોશી દ્વારા 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડફડા કરવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપીને પકડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશમાં મહિલાઓ ઉપર જાતીય હુમલાઓની ઘટનાઓ બની રહી છે. એક બાજુ વડોદરા અને હૈદરાબાદમાં ગેંગરેપની ઘટનાઓ તેની સાક્ષી પૂરી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના વિસ્તારમાં 45 વર્ષીય આધેડે 5 વર્ષની બાળકીને શારીરિક અડેપલા કર્યા હતા અને પરિવારોને આ મામલેની જાણ થતાં તેમને હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસને જણાવેલ હકીકતના આધારે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. તાત્કાલિક પોલીસ દ્વારા આરોપી અનિલસિંહ પકડીને કસ્ટડીમાં ધકેલી દીધો હતો. બનેલ બનાવને લઈને સમગ્ર હાલોલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ મથક ખાતે બાળકીની માતાએ ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી હતી. કિરણ ગોયલ, જેડેશ ટીવી, પંચમહાલ. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગઈ તારીખ 5/12/2019 રોજ એક નાની 5 વર્ષની બાળકી પર અડપલા કરેલાનું હકીકત ધ્યાન પર આવતા આ ભોગ બનનાર બાળકીની માતાએ આ અંગેની ફરિયાદ આપેલી છે. જે વ્યક્તિએ આ બાળકીની સાથે શારીરિક અડપલા કરવાની કોશિશ કરી હતી એ વ્યક્તિની હાલ ધરપકડ કરે છે. આગળની કાર્યવાહી ચાલુ છે.